गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों। तो जय रिया छे आपणे बे सरस दाखला। दोस्तों एवुं कहे छे के तमने आ तत्व आप्युं छे एनो अर्ध आयुष्य आटलो आप्यो छे। दोस्तों पहला आपणे भणी गया टाउ हा 28 वर्ष ना चाले एने तमारे विभंजन प्रति सेकंड मां लावो होय एटले सेकंड मां लई जवुं पड़शे। એટલે 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10^7 સેકન્ડ। તો આપણે શું કર્યું, પહેલા આપણે આને સમયમાં લઈ ગયા, ટાઉ હાફમાં લઈ ગયા। હવે તમને 15 મિલીગ્રામ, દોસ્તો શબ્દ જુઓ, તમને દળ આપ્યું છે 15 મિલીગ્રામ, એટલે 10^-3 ગ્રામ। દોસ્તો એક્ટિવિટી શોધવી છે, તો તમે બધા જાણો છો કે એક્ટિવિટીનું સૂત્ર R = λN, તો એની માટે N જોઈશે, એટલે પરમાણુની સંખ્યા શોધવી પડશે। તો ચલો યાદ કરો, તમને તત્વ આપ્યું છે ને એમાં 90 છે, તો યાદ હશે દળ અને અહીંયા રહેલા પરમાણુ। તો 90 ગ્રામ દળ હોય આ ગ્રામમાં છે, 90 ગ્રામ દળ હોય ત્યારે એક મોલ 6.023 × 10^23 પરમાણુ હોય તો 15 મિલીગ્રામે કેટલા? દોસ્તો આવી ત્રિરાશી મૂકશો એટલે તમને એન મળી જશે 15 × 10^-3, 6.023 × 10^23 અને આ 90। ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરી દઈએ બેટા, આ લેમડા એમને હટાવી કાઢું છું જેથી તમને પછી કિંમત મૂકતા ફાવે। ચલો દોસ્તો ફાસ્ટ જુઓ, 15 × 90 એટલે આ બધું અંદાજિત ઉડી જશે, એટલે 1.004 × 10^20 પરમાણુ આવશે। દોસ્તો આમાં કેલ્સીનો યુઝ નહીં થાય, એવો જલ્દી એનો ફાસ્ટ આન્સર આવે એવા આંકડા હતા, એટલે આપણા માટે સરળ વાત થઈ, એન મળી ગયો। ચલો હવે પેલું સૂત્ર લખી દો, R = λN, એમાં R એઝ ઇટ ઇઝ, N એઝ ઇટ ઇઝ। લેમડા માટે મેં તમને પહેલા જ કીધેલું કે જેવું તમને અર્ધ આયુષ્ય આપ્યું હોય તો τ ½ = 0.693/λ, તો λ = 0.693/τ ½। આ મારી વચેડી આવતું સૂત્ર છે, તો 0.693/τ ½। દોસ્તો એ જો બધી જ વેલ્યુ તમારી પાસે છે, n પરમાણુની સંખ્યા 1.004 × 10^23, tau half એટલે કે અર્ધ આયુષ્ય એ તમને આપેલો છે 28 × 3.16 × 10^7। દોસ્તો આપણે ઇઝીલી આ બધાનું કેલ્ક્યુલેશન કરી દઈએ અને તમે જવાબ લાવી દેશો, તો આની બાદબાકીને ભાગાકારને ગુણાકાર કરતા 7.85 × 10^10 બેકવેડર। જો શાંતિથી જોઈ લો, બધા જ કિંમત તમને મળી જાય છે, આ પરમાણુની સંખ્યા મળી ગઈ, આ તમારો અર્ધ આયુષ્ય 7 તો એ મળી ગયો। દોસ્તો આ તમારી એક્ટિવિટી આવી, તમને એવું કે ના તમારે જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી શેમાં લાવવાની છે? જો તમને એવું કે આ એક્ટિવિટી તમારે બેક વેરલમાં લાવવાની છે, તો તમે એનું બેક વેરલમાંથી ક્યુરીમાં જાઓ, તો 7.85 × 10^10। તમને યાદ છે ક્યુરીમાં કેટલા હતા? 3.7 × 10^10, એટલે આ બધું ઉડી જશે, એટલે તમારો જવાબ 2.13 ક્યુરી આવશે। દોસ્તો બહુ જ શાંતિથી, બહુ જ અગત્યનો આપણે એક દાખલો જોયો કે જેમાં કિંમતો આપણે જાતે મૂકીને જવાબ લાવ્યા, પણ તમને અહીં કોઈ રકમ બદલી કાઢે 15 મિલીગ્રામની જગ્યાએ 40 મિલીગ્રામ કે, તો બી તમને દાખલો આવડી જાય। તમને કોઈ આનું તત્વ બદલી કાઢે, તમારે તો એનો પરમાણુ ભાર જોવાનું, પરમાણુ ક્રમાંક જોવાનું નહીં। બોલો સરસ આવડી જાય। આગળ દોસ્તો, પોલોનિયમમાંથી પ્રત્યેકમાં આટલી ઉર્જા ઉત્પન્ન થાય તો 1 કિલોગ્રામમાં કેટલી? દોસ્તો તમને દળનો જથ્થો આપ્યો છે 1 કિલોગ્રામ, 1000 ગ્રામ, તો પહેલા તમારે આની અંદર કેટલા અણુ રહેલા છે જાણવું પડશે। તો અહીં લખી દે દળ
અહીં લખી દઈએ રહેલા પરમાણુ 239 પરમાણુ ભાર, એમાં રહેલા પરમાણુ એક મોલ 6.023 × 10³૩ અને દોસ્તો આને 1000 એટલે 10³ ગ્રામ લખી દઉં તો 10³ કેટલા આ ગ્રામ માં છે. ચલો તો આપણને સંખ્યા મળી જશે દોસ્તો, તો n બરાબર 6.023 × 10³ × 10³ ભાગ્યા 239. આ બધાનું કેલ્ક્યુલેશન કરો દોસ્તો એટલે તમને સંખ્યા મળશે n બરાબર 2.52 × 10²² પરમાણુ. બોલો તમારી પાસે પરમાણુમાં રહેલી સંખ્યા મળી ગઈ, કેટલા પરમાણુ જોઈએ એ મળી ગઈ. કેમ? કારણ કે તમને ખબર છે એકની કારણે આટલી ઉર્જા, તો આટલા પરમાણુઓની કેટલી ઉર્જા, તો ટોટલ એનર્જી E=E'(n) × n. એનર્જી તમને આપી 180, પરમાણુની સંખ્યા 2.52 × 10². દોસ્તો આ બંનેનું કેલ્ક્યુલેશન કરી લો, આનો ગુણાકાર કરશો એટલે આનો અંદાજિત જવાબ 4.54 × 10²² મેગા ઇલેક્ટ્રોન. દોસ્તો પ્લીઝ 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 આ બધી કિંમતો શાંતિથી જુઓ, અને તમને ટ્રાય કરવા માટે બી આ દાખલામાં આપી શકું છું. દોસ્તો અહીંયા ધારો કે ઉર્જા એનર્જી આપી છે 200 MeV, અને દળ તમને આપી દઉં 1 કિલોગ્રામની જગ્યાએ 0.75 કિલોગ્રામ, તો તમારે ઉદ્ભવતી ઉર્જા શોધવાની. દોસ્તો બે દાખલા તમારી માટે બહુ જ સરસ, જેમાં સિમ્પલ તમે કિંમત મૂકશો અને તમારે જવાબ આવી જશે એવા દાખલા છે. તો ધ્યાનથી જોઈ લો, પાક્કા કરી લો, મોઢે કરી લો, તમને આવડવા જ જોઈએ દોસ્તો એવા દાખલા.